બધા લાઈવ થઈ ગયા હશે મિત્રો, હવે સ્ટાર્ટ કરી દઈએ આપણે. ઉકેલ મેળવવાનું આપણે પ્રકાર એક બે ને ત્રણ ભણાવ્યું હતું, હવે બે બાકીના જેટલા દાખલા છે એ બધા લઈ લઈએ. જોડે જોડે પ્રકાર નંબર પણ બોલતો જઈશ. ચોપડીનું ઉદાહરણ 16. આખી રકમ નો લસા લઈ લઈશું. 3 અને 6 નો આવે 3 અને 6 નો લસા આવે 6. હવે બધા પદ ને 6 વડે ગુણી નાખીએ. બંને બાજુ એક્સ વાળા પદો છે તો મોટા એક્સ બાજુ પદ ને લઈ લઈએ, એટલે એક બાજુ એક્સ વાળા પદ, બીજી બાજુ સંખ્યા. આપણે નોર્મલ ડાબી બાજુ એક્સ વાળા પદ લઈશું, જમણી બાજુ સંખ્યા લઈશું. 12x -1 ઉદાહરણ 16 સિમ્પલ. ચલો સમીકરણ ને ઉકેલો. પહેલું x-2 x/2 -1/5 છેદ જતો રહ્યો. હવે આપણે એક્સ વાળા પદ ને એક બાજુ ડાબી બાજુ લઈ લઈએ. 30x જવાબ અથવા 2.7. બીજો દાખલો n/2 -3/4 5/6 = 21. પેલા 2, 4 ને 6 નો લસા કાઢી નાખીએ.
बार लसा बार आयो ये लखी लसा बराबर बार बार वे दरेक पद ने गुणी नाखी बार वे दरेक पद ने गुणी नाखी बे छंग बार चार करी बार छो दू बार छो एन माइनस नौ एन वत्ता दस एन एकवीस गुणिया बार बार दाग बसो चालीस बार एक बार इतने बसो बावन मोड़े गुणाकार करियो शीखवाड़ीश तमने बार दू चौबीस एक बिंदु चढ़ी देवा बार एक बार एम बार बसो बावन चलो छ एन मे नौ एन छ एन वत्ता दस एन आ बने सामान चिन्ह सरवाड़ो सोल एन माइनस नौ एन આપણને એમનો જવાબ પણ મળી ગયો મિત્રો. હવે આગળ દાખલો લઈએ, પેલા ફોટો પાડી લઈએ. ચલો આગળ નવો દાખલો. બીજો દાખલો લઈ આવે x plus 7 આપણી રકમ છે x plus 7 minus 8x upon 3 is equal to 17 upon 4 minus 5x upon 2. મિત્રો એક કરતા વધારે પદ છે બરાબરની બંને બાજુ છેદ પણ આપ્યો છે એટલે લસાઅ લઈશું 3 6 ને 2 નો લસાયો છો દરેક પદ ને છ વડે ગુણી નાખીશું છ ગુણ્યા એક્સ છ ગુણ્યા સાત છ આઠ એક સપોન ત્રણ છ સત્તર પોન છ છ આઠ એક સપોન બે છ એક્સ છ સિત્તા બેતાલીસ ત્રણ દુ છ આઠ દુ સોળ એક્સ છ છ કેન્સલ બે તરી છ સત્તર ઓછા પંદર એક્સ આ છ એક્સ આ માઇનસ સોળ એક્સ સજાતીય પદ એક્સ વાળા
बन्ने नु चिन्ह अलग अलग छे तो बाद बाकी मोटी संख्या नु चिन्ह 16x माई 6x जाय तो 10x मोटी संख्या 16 केवाय नी आगर माइनस छे तो माइनस वत्ता 42 17 ओछा 15x હવે આપણો નિયમ શરૂ થઈ ગયો પાછો બંને બાજુ x વાળા પદ છે એટલે આવી બાજુ આપણે x વાળા પદ લાવીશું આ માઇનસ 10x એમનું એ માઇનસ 10x એમનું એમ હવે માઇનસ 15x ને આપણે આ બાજુ લાવીએ એટલે પ્લસ 15x થશે 17 એમનું એમ 42 ને આમ લઈએ એટલે માઇનસ 42 શું કર્યું મિત્રો ખબર પડી ગઈ x વાળા પદ ડાબી બાજુ સંખ્યા જમણી બાજુ એટલે આ બાજુ જે x વાળું પદ હતું એમનું એમ રહેવા દીધું પણ જમણી બાજુ જે x વાળું પદ હતું એને આપણે ડાબી બાજુ લાવી દેવાનું ચિહ્ન બદલાઈ ગયું જમણી બાજુ જે સંખ્યા હતી 17 એમની એમ રહેવા દીધી આ 42 જે ડાબી બાજુ હતી સંખ્યા જમણી બાજુ લઈ ગઈ એટલે પ્લસ નું માઇનસ થઈ ગયું બે અલગ અલગ ચિહ્ન બાદ બાકી મોટી સંખ્યા નું ચિહ્ન 10 નું 15 વાળી દસ એટલે 5 5 15 મોટું એટલે પ્લસ બે સમાન ચિહ્ન બાદ બાકી મોટી સંખ્યા ચિહ્ન 42 માં 17 જાય એટલે 25 મોટી સંખ્યા માઇનસ કારણ 42 છે એટલે માઇનસ છે એટલે આ માઇનસ x = -25 / 5 x = -5 એના પછીનો દાખલો લઈએ હવે પ્રથમ આવી છે x - 5 / 3 = x - 3 / 5 મિત્રો કયો પ્રકાર છે યાદ કરો જેને પ્રકાર આવડશે એને સમીકરણમાં કોઈ તકલીફ નથી ગમે તે દાખલો આવે આવડી જ જાય આ પ્રકાર બે થયો કેવી રીતે બરાબર ની આ બાજુ એક પદ બરાબર ની આ બાજુ એક પદ બંને બાજુ એક એક પદો છે અને છેદ આપ્યો છે એટલે ચોકડી ગુણાકાર અને અહીંયા યાદ આવે છે એટલે આપણે આને અહીંયા ગુણીશું અને આને અહીંયા ગુણીશું એટલે આવું થશે 5 गुणिया x माइनस 5 3 गुणिया x माइनस 3 चौकड़ी गुणाकार केम आयो प्रकार बे केम आयो खबर पड़ी गई बन्ने बाजू बराबर नी बन्ने बाजू एक एक पद आपेला छे परिणामे अहीया छेद आप्यो छे एटले चौकड़ी गुणाकार बन्ने बाजू एक एक पद होय एटले छेद आप्यो तो आ बाजू गुणवाना 5x - 25 3x - 9 હવે આપણી મેથડ શરૂ થઈ ગઈ આમાં x વાળા પદ જ્યાં છે ડાબી બાજુ x વાળા પદ લઈ લઈએ તો આ 5x એમનું એમ 3x નો ગુણાંક માઇનસ 3x આ જમણી બાજુ માઇનસ 2 એમનું એમ માઇનસ 25 સામે થશે એટલે પ્લસ 25 5x માંથી 3x જાય એટલે 2x બે અસમાન ચિહ્ન બાદ બાકી મોટી સંખ્યાનું ચિહ્ન 25 માંથી 9 જાય એટલે 16 x = 16 / 2 x = 8 મિત્રો આ રીતે આપણે પ્રકાર બે નો પણ એક દાખલો એ ભણ્યા હવે પાંચમા દાખલાની રકમ લઈ લઈએ સરસ દાખલો છે ધ્યાન અહીંયા ત્રીટી માઇનસ 2 / 4 માઇનસ 2t + 3 / 3 2/3 માઇનસ 3 આ રકમ 3t માઇનસ 2 / 4 માઇનસ 2t + 3 / 3 ઇઝ ઇક્વલ ટુ 2/3 બહુ સરસ દાખલો IMP અહીં બરાબર ની બંને બાજુ અથવા કોઈ એક બાજુ એક કરતા વધારે પદ આપ્યા છે છેદ પણ આપ્યો છે એટલે પ્રકાર 3 આપણો લસા આખી રકમનો 4 અને 3 નો લસા આવશે 12 દરેક પદને 12 વડે ગુણી દરેક પદને 12 વડે ગુણી ગુણી નાખ્યું છેદ ઉડાડ્યા ત્રણ ને બંને સાથે ગુણી નાખીએ ત્રણ કરી 9t ઓછા 6 4 વડે બંને ને પણ નાખીએ માઇનસ 8t આ માઇનસ 4 ગુણ્યા 3 એટલે માઇનસ 12 શું કરી ખબર પડી ગઈ અને 3 વડે છેદ ઉડાડ્યો હવે આ 4 ને આની સાથે નાની સાથે 4 નું 8t 4 કરી 12 પણ આ 12 માઇનસ છે એટલે માઇનસ
ना पर माइनस प्लस माइनस ये चालू हैं ऊंचा बार टी वे सजातीय पदों जो इन्हें नौ आप पद यहाँ फर्क ही रखो जो यहाँ देखा है तुमने नौ टी ऊंचा सिक्स ऊंचा आठ टी ऊंचा बार आठ ऊंचा बार टी હવે આ આ બે સજાતીય પદો 9 ટી માંથી 8 ટી જાય એટલે 1 ટી એટલે 1 ટી અને આ માઈનસ 6 ને માઈનસ 12 બંનેના ચિહ્ન સરખા છે એટલે સરવાળો એનું એ ચિહ્ન અને અહીંયા 8 ઓછા 12 ટી મિત્રો હવે ટી વાળા પર ડાબી બાજુ સંખ્યા જમણી બાજુ આ ટી વાળું પદ ડાબી બાજુ એટલે એમ એમ આ ટી વાળા પદને અહીંયા લઈ લઈએ એટલે બરાબર ની આ બાજુ આવી ગઈ એટલે પ્લસ થઈ ગયું પ્લસ 12 ટી આઠ એમનું એમ માઇનસ 18 આમ જશે એટલે પ્લસ 18 12 ટી વત્તા 1 ટી 13 ટી 18 ને 8 26 ટી ઇઝ ઇક્વલ ટુ 26 ભાગ્યા 13 ટી ઇઝ ઇક્વલ ટુ 2 ટી નો જવાબ પણ મળી ગયો મિત્રો દાખલો 6 પણ સારો દાખલો છે m is equal m minus 1 upon 2 1 m minus 2 upon 3 m minus 1 upon 2 is equal to 1 minus m minus 2 upon 3 ચલો મિત્રો આપણ પ્રકાર 3 એક કરતા વધારે પદો બંને બાજુ અથવા કોઈ બી એક બાજુ હોય તો પણ ચાલે અને છેદ આપેલ એટલે લસાઅ લઈશું લસાઅ 6 દરેક પદ ને લસાઅ વડે ગુણી નાખીશું ઈઝી મેથડ 6 3 2 6 2 3 6 6 એમ 3 ને બંને સાથે ગુણીએ છે આપણે 3 એમ અને આની સાથે ગુણીએ 3 એકા 3 પણ આ માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ અને આની સાથે ગુણ નાખીએ એટલે 2 એમ અને માઇનસ 2 એમ આ માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ 2 2 4 આ સજાતીય પદ 6m ઓછા 3m 3m 6 ને વત્તા 4 10 ઓછા 2m મિત્રો હવે m વાળા પદ ડાબી બાજુ સંખ્યા જમણી બાજુ એટલે આપણે આ 3m m એમ જ રહેવા દીધું અને સામેથી માઇનસ 2m ને અહીંયા લઈ જઈશું ડાબી બાજુ એટલે પ્લસ 2m થશે જમણી બાજુ જે 10 સંખ્યા છે m ની m પ્રાઇમ ડાબી બાજુ જે પ્લસ 3 છે એની જમણી બાજુ લઈ લઈશું એટલે માઇનસ 3 3m વત્તા 2m 5m 5m બરાબર 7 m બરાબર 7 ના છેદમાં 5 તાજે એકવાર ચેક કરી લઈએ m m માઇનસ માઇનસ m માઇનસ 1 અપોન 2 રકમ ચેક કરીએ પહેલા બરાબર 1 માઇનસ m માઇનસ 2 અપોન 3 પ્લસ આ લીધો 6 દરેક પદને 6 વડે ગુણ્યું આ 6m બે કરી છો માઇનસ 3m પ્લસ 3 છો માઇનસ 2m પ્લસ 4 છો એમ માંથી 3m જાય એટલે 3m વત્તા 3 છો અંતે 10 ઓછા 2m માઇનસ 2m નામ લાય એટલે 10 2m 3 નામ લઈ જાય એટલે માઇનસ 5m ઇઝ ઇક્વલ ટુ 7 m ઇઝ ઇક્વલ ટુ 7 પંચમાં મિત્રો 2.5 ના 6 દાખલા પતી ગયા હવે 7 8 9 10 સરસ દાખલા દે પણ ફોટો પાડી લઈએ 2 મિનિટ ચલો સાત આઠ નવ દસ ચાર દાખલા જે બાકી બે નહીં રહી ગયા ચોપડી નું 2.5 પતી જાય મિત્રો ત્રણ પ્રકાર જે મેં શીખવાડે એના પર જ આખું સમીકરણ આધારિત છે એની બાજુ કશું જ ના
शाखा नंबर सात, थ्री इंटू पी माइनस थ्री वाई इंटू टू पी प्लस वन। चलो गुणी नाखी आप आम तो सीम्पल प्रकार एक छेद आप थ्री टी माइनस नौ पांच टू दस टी आनी साथे गुण्यु आनी साथे प्लस पांच। હવે જે બાજુ એક બાજુ આપણે t વાળા પદો અને બીજી બાજુ સંખ્યા 3t ડાબી બાજુ એની બાજુ આપણે આ લઈ લઈશું એટલે ડાબી બાજુ હંમેશા આપણે ચલ લઈએ છીએ તો 10t ને આમ લઈ ગયા એ પ્લસ એટલે માઇનસ થયું અને આ જેમ છે એમનું એમ જ માઇનસ 9 એટલે આમ લીધી એટલે પ્લસ 9 થઈ ગયું। 3t માંથી 10t જાય બે અસમાન ચિહ્ન બાદબાકી મોટી સંખ્યાનું ચિહ્ન 7t અને આગળ માઇનસ 9 ને 5 14। मित्रों में आगर पहला लेक्चर बीजा लेक्चर बदा में शीखवाड़ी थी बीजा लेक्चर में जहाँ माइनस हो ए थी ना नहीं आप दे वाले सात टी इज इक्वल टू माइनस चौदह टी इज इक्वल टू माइनस चौदह अपॉन सात सात दो चौदह टी बराबर माइनस बे। आठमो दाखलो पंदर वाई माइनस चार माइनस टू वाई माइनस नौ प्लस फाइव वाई प्लस सिक्स इज इक्वल टू जीरो। सिंपल दाखलो करा पंदर बड़े आखा काउंट पूछो ना कि पंदर वाई पंदर चौक साइट माइनस टू ने बनने सारे गुणी नाखिए माइनस टू वाई माइनस माइनस प्लस आने आनी साथे नानी साथे गुणी आने आनी साथे नानी साथे गुणी है छे माइनस माइनस प्लस नौ दू अठार पांच ने आने साल में फाइव वाई पांच छत्तीस इज इक्वल टू जीरो। सजातीय पदों जितना जमीन पर अंडरलाइन करे वाई वाला पंदर वाई एने जोड़े लखू इतने तमने खबर पड़े कई संख्या वाला पदों नीचे आगे डिजाइन करी एने जोड़े लखू ओछा साठ वत्ता अठार वत्ता तीस बराबर जीरो। चलो मित्रों पंदर वाई में टू वाई जाए तेर वाई वत्ता पांच वाई ओछा साइन आ बने चिन्ह सरखो हो तो सरवाड़ो अड़तालीस अठार तीस इजी बनाई लीजिए बधु जोड़े पण थाय भूल ना पड़े आप एक एक स्टेप करिए छे पंदर तेर वाई तेर वाई वत्ता पांच वाई अठार वाई आ बने चिन्ह अलग अलग छे एटले बाद बाकी मोटी संख्या नु चिन्ह साइठ माथी अड़तालीस जाय एटले बार मोटी संख्या साइठ हती एनी आगळ माइनस एटले अहींया माइनस अठार वाई ओछा बार इज इक्वल टू जीरो માટે 18y = 12 માટે y = 12 છેદમાં 18 6 ગુણ્યા 6 2 12 6 3 18 y = 2/3। ચલો 9મો દાખલો 3 5z माइनस 7 माइनस 2 काउंट्स में 9z माइनस 11 इज इक्वल 4 काउंट्स में 8z ऊंचा 3 ऊंचा 70 ત્રણ વડે આને આને ગુણી નાખીએ 15z ઓછા 21 આમાં લખી છે જ નહીં સિમ્પલ વિસ્તરણ કાઉન્ટ કરી કાઉન્ટોની વિસ્તરણ કરી સજાતીય પદનું સાદુરૂપ આપીને આપણે सिंपल समीकरण सॉल्व करिए माइनस 18z माइनस माइनस प्लस 11 टू 22 4 8 32z ये चौक बावन आ 70 एमयू एम ये काउंट्स ની અંદર નથી બહાર છે એટલે 4 ને આ બંને સાથે ગુણવાના હોય 15 જેડ ઓછા 18z સજાતીય પદો દે 15 માંથી 18 જાય એટલે 3z બે અલગ અલગ ચિહ્ન થાય એટલે બાદબાકી મોટી સંખ્યા નું ચિહ્ન 18z ની આગળ માઇનસ હતું એટલે અહીંયા માઇનસ આ માઇનસ 21 વત્તા 22 બંને નું ચિહ્ન અલગ અલગ છે એટલે બાદબાકી મોટી સંખ્યા નું ચિહ્ન 22 માંથી 21 જાય એટલે 1 મોટી સંખ્યા 22 એટલે એની આગળ પ્લસ છે એટલે પ્લસ 32z અને ઓછા 52 ઓછા 17 આ બંનેના ચિહ્ન સરખા છે એટલે સરવાળો એને ચિહ્ન। ચલો મિત્રો હવે આ 32z ને આમ લઈ લઈશું માઇનસ 3z
माइनस 32 जेड माइनस 69 आम जैसे माइनस एक माइनस सरवाळो करो पड़े चिन्ह माइनस 35 आ बने चिन्ह सरखू है सरवाळो करो पड़े माइनस 70 हम आ माइनस होने आप આ માઇનસ અહીંયા પૂરી દે પ્લસ થઈ જશે 2 માઇનસ ભેગા થઈ જશે આ 35 ઝેડ માટે ઝેડ બરાબર 70 છેદમાં 35 ઝેડ બરાબર 2 એટલે આ 35 નીચે ગયા 70 ભાગ્યા 35 એટલે ઝેડ બરાબર 2 મિત્રો હવે સરસ દાખલો કે છેલ્લો 10 નો સ્વાધ્યાય 3.5 નો સોરી 2.5 दाखला नंबर 10 0.25 4f माइनस 3 0.05 10f माइनस 9 चलो चलो ध्यान पहलू काम तो इजी बना 25 छेद 4f माइनस 3 इज इक्वल 5 छेद 100 10f माइनस 9 मित्रों भणावता कदाच कोई नो फोन आवे तो कि ब्लर 2 मिनिट माटे थाय એટલે આપણે ના જ પડી જાય કોઈનો ફોન કરવાની લેક્ચર માં પણ કદાચ કોઈનો ફોન આવી ગયો હોય તો કંપની નો કોઈનો ફોન આવે તો પછી 2 મિનિટ માટે બ્લર થશે પાછું રૂટિન ચાલુ થઈ જશે चलो हम आनी साथ गुणी नाखे पे 25 व्यायाम 4f 25 व्यायाम 3 आनी साथ 5 व्यायाम 10f आनी साथ 5 व्यायाम घनी बधी रीते दाखलो थया आपणे सीम्पल 100f अपॉन 100 माइनस 75 अपॉन 100 50f अपॉन 100 45 अपॉन 100 मित्रों तमने वो प्रश्न थाय के 100 कैंसिल करी नाखी मान तो मैं छेद नहीं उड़ाड़ी पण जो मित्रों बधाना छेद में 100 है बधाना छेद में 100 की कैंसिल थी जवानुं कंई तो रहेशे तो मां 100 नहीं उड़ाड़ी ईजी शू पड़शे लसा लेवो ईजी पड़शे 100 100 100 100 एनो लसा आवशे 100 તમારું કામ ઈઝી છે તમે અહીંયા છેદ ઉડાડો તો 100 100 ઉડી અહીંયા 25 કરી પછી 25 સ્ટોક 100 25 50 નું 100 અહીંયા 15 કરી 45 અરે સોરી 9 5 45 20 50 છેદમાં અહીંયા 4 રે અહીંયા 2 રે અને અહીંયા 20 રે પછી પાછું લસા કાઢવો પડે એના કરતા આના છેદમાં 100 આના છેદમાં 100 આના છેદમાં 100 આના છેદમાં 100 ઈઝી થઈ જાય લસા 100 જ આવે બધી સરખી સંખ્યા બધા 100 વડે ગુણાકાર 100 બધે ઉડી જશે 100 तो f अपॉन 100 माइनस 100 75 अपॉन 100 100 50f अपॉन 100 100 45 अपॉन 100 आई तो देई गयो 100 100 उड़ी गया सिंपल रही 100f ऊंचा 75 50f ऊंचा 45 f वाला पर डाबी बाजू 100f m m 50f ने आम लाऊं जो माइनस ही है माइनस 50f
-45 આ -15 રે આમી જોઈને +75 100f માંથી 50f જાય 50f બે સમાન ચિહ્ન બાદબાકી મોટી સંખ્યાનું ચિહ્ન 75 માંથી 45 જાય 30 મોટી સંખ્યા 75 લાપ્લાસ પ્લસ કરવાની કોઈ જરૂર નથી f is equal to 30 upon 50 બિંદુ બિંદુ ઉડી ગયું f is equal to 3 upon 5 પોઈન્ટ માં પણ જવાબ લખાય અને અપૂર્ણાંકમાં રાખો મિશ્ર સ્વરૂપમાં રાખો તો પણ ચાલે મિત્રો હવે આપણે ટાઈમ છે આપણી જોડે 2.6 પણ ચાલુ કરી દઈએ તો આપણીમાં 8 દાખલા છે એ પતી એટલે આખું ચોપડીનું સમીકરણ ટોપિક પતી જશે અને પછી આપણે શું કહેવાય આ ફૂટ પ્રશ્ન લઈશું ફોટો પાડી લઈએ चलो स्वाध्याय 2.6 चौपड़ी अच्छी मोबाइल में भी देखा समीकरण के लो दाखलो एक 8x माइनस 3 अपॉन 3x इज इक्वल टू 2 मित्रों प्रकार बे के बराबर ने आ बाजू एक જ પદ છે અને બરાબર ની આ બાજુ પણ એક જ પદ છે બંને માં છેદ આપ્યો છે અહીંયા છેદ નથી આપેલો એક કહેવાય આપ્યો જ મને એટલે ચોકડી ગુણાકાર ની રીત થઈ આપણી આ એક ને અહીંયા ગુણીશું અને આને અહીંયા ગુણીશું એટલે 1 કૌંસમાં 8x માઈનસ 3 2 કૌંસમાં 3x 8x ઓછા 3 6x x વાળા પર ડાબી બાજુ 8x ઉમેર માઈનસ 6x કામ આવશે એટલે માઈનસ થશે અને આ માઈનસ 3 આવશે એટલે પ્લસ 3 થશે 8x માંથી 6x જાય એટલે 2x x is equal to 3 દુત્યાંશ બીજો દાખલો લઈ લઈએ પાંચ જ દાખલા છે આખું ટોપિક પૂર્ણ થઈ જશે સમીકરણનો એ તમે કોઈ પણ દાખલો ગણી શકશો 9x 7 માઇનસ 6x 15 આના છેદમાં કશું નથી એટલે 1 કહેવાય બરાબરની બંને બાજુ એક એક પદ છે બરાબર આ બાજુ એક પદ આ બાજુ એક પદ આ છેદ કહેવાય આ એક જ પદ એક જ લાઈન છે અને આ પણ એક જ પદ બંનેના છેદ આપ્યો છે એટલે પકડી ગુણાકાર અને અહીંયા 9x ગુણ્યા 1 15 કૌંસમાં 7 માઇનસ 6x 9x 15 થી 105 15 છંદ 90x અને આમ લાવીશું માઇનસ 90x આમ આવશે પ્લસ 90x 105 99x 105 105 ભાગ્યા 99 3 વડે છેદ વાળી 33 કરી 99 3 કરી 9 3 5 15 35 upon 33 ચલો મિત્રો જવાબ ચેક કરી લઈએ મિશ્ર સ્વરૂપમાં લખ્યો હોય કે ના લખ્યો તો અભી ચાલે કોઈ એની ચિંતા નહીં કરવાની બીજો દાખલો ઝેડ અપોન ઝેડ પ્લસ 15 4 9 માઉસ બંનેમાં બરાબરની બંને બાજુ બરાબરની બંને બાજુ એક એક જ પદ છે બંનેમાં છેદ આપ્યો છે ચોકડી ગુણાકાર અહીંયા ગુણીશું અને અહીંયા 9 ઝેડ 4 ગુણ્યા ઝેડ પ્લસ 15 9 ઝેડ આની સાથે 4 ઝેડ આની સાથે 15 ચોક 60 9 ઝેડ માંથી 4 ઝેડ ને આમ લઈ લીધા આપણે
पांच जेड इज इक्वल टू साइन बट जेड इज इक्वल टू साइन भाग्या पांच जेड बराबर बार। चौथो दाखलो लीए बे दाखला बाकी है चौपड़ी नु पुट प्रश्न सिवाय नु समीकरण टोटल पूरो y प्लस 4 अपॉन 2 माइनस 6y इक्वल टू माइनस 2 पंचमांश। होमवर्क रेगुलर करवानो आज नु काम आज ये करवानो બે વાર કરવાનું એક વાર ક્લાસ વર્ક એક વાર હોમવર્ક કઈ ના ખબર પડે તો વિડિયો ફરીથી જોવાનો આનો રેકોર્ડેડ વિડિયો અડધો કલાક રહીને મૂકાઈ જશે YouTube ની લિંક ગ્રુપમાં અને તો પણ કઈ ના ખબર પડે કઈ પૂછવું હોય તો ફોન કરી દેવાનો અને અહીંયા બરાબરની બંને બાજુ એક જ પદ છે એટલે ચોકડી ગુણાકારની રીત થશે 5 y plus 4 minus 2 2 minus 6y 5 3 15y 5 4 20 અને અંતર ગુણીને minus 4 અને સાથે ગુણીને minus minus plus 6 12y ખબર પડે ને 2 2 4 આ minus ને આપણે એટલે minus અને પછી આ minus 2 ને આપણે minus 6 સાથે ગુણીએ એટલે minus minus plus 12y હવે y વાળા પર ડાબી બાજુ 15y ને 12y ને આમ લઈ લઈએ माइनस चार एम नो बीस ने आम लेनी है पंद्रह वाली बाहर जाए इतने त्रण वाय ये समान चिन्ह सर्वोड़ एम ने तीन हो माइनस चौबीस थ्री वाई इज इक्वल माइनस चौबीस मतलब वाई इज इक्वल टू माइनस चौबीस भाग्य त्रण अठा चौबीस वाई इज इक्वल टू माइनस आठ अने आज ना दिवस नो छेल्लो दाखलो अने चौपड़ी नो पण छेल्लो એટલે સમગ્ર પ્રકરણ સમીકરણ ચોપડી નું પૂર્ણ થઈ જશે ચલો બરાબર ની બંને બાજુ એક જ પદ છે એટલે ચોકડી ગુણાકાર છેદ આપ્યો છે અને અહીંયા डाबी बाजु प्लस 4y इज इक्वल टू माइनस आठ बार आम जैसे इसलिए माइनस बार आनु 21 वाला होता है 4 वाई इसलिए 25 वाई माइनस आठ माइनस बार बनने ना चिन्ह सरखा चे इसलिए सर्वाधो इनमें चिन्ह माइनस 20 वाई इज इक्वल टू माइनस 20 बार या 25 5 वाले छह बुलाड़ी है 5 24 5 5 25 वाई इज इक्वल टू माइनस फोर अपॉन फाइव मित्रो एक बार क्लास वर्क में एक बार होमवर्क में आवती काले शनिवारे 10 वगैरह टाइम छे लेक्चर नो 10 વાગે કાલ શનિવાર છે એટલે 10 વાગે રાખીશું આપણે 10 વાગે નો ટાઈમ છે મિત્રો પછી તો આવતા શનિવારે તો એક્ઝામ જ લેવાની છે કાલે આ સમીકરણના દાખલા ગણાવી દીશું તો પૂર્ણ પ્રશ્ન થોડો થોડો ચાલુ કરીશું અને રેગ્યુલર ઘરકામ કરવાનું આજનું આજે પતાવી દેવાનું જેનો મેસેજ નહીં આવે એને મારે ફોન કરવો પડશે નહીતર અને રૂટીન બે વાર એકવાર ક્લાસ વર્ક બુકમાં અને એકવાર હોમવર્કમાં ક્લાસ વર્કમાં જોઈન કરવાનું સમજવાનું હોમવર્ક માં દાખલા જાતે કરવાના રકમ લખીને અને આવતીકાલે 10 વાગે આપણે પાછા મળીશું ખુદ પ્રશ્ન ચાલુ કરીશું આવજો